હવે જો વાત કરીએ તો ખાતરનું આજથી વેચાણ શરૂ થશે, આજથી ફરીથી ખાતરનું વેચાણ શરૂ થશે, જે રીતે કૌભાંડ બહાર આવ્યું હતું અને તે બાદ ખાતરના વેચાણને રોકવામાં આવ્યા હતા. ખાતરના વજનની ચકાસણીની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે. મુખ્ય સચિવે ચકાસણીની જે રીતે જાહેરાત કરી હતી તે બાદ ડેપોમાં આજથી ફરીથી ખાતરનું વેચાણ શરૂ કરવામાં આવશે. જીએનએફસીના ડીએપી ખાતર કૌભાંડ જે રીતે સામે આવ્યું હતું, રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું હતું. મંતવ્ય ન્યૂઝની ટીમ જ્યારે રિયાલિટી ચેક હાથ ધરવા પહોંચી ત્યારે રાજ્યભરમાંથી મોટા મોટા જે જિલ્લાઓ છે ત્યાં પણ ખાતર કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે હવે મુખ્ય સચિવે જે રીતે ચકાસણીની જાહેરાત કરી હતી તે બાદ ફરી એક વખત જે વજનની ચકાસણી હતી તે પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ખાતરનું વેચાણ હાથ ધરવામાં આવશે. જીએસએફસીના ડીએપી ખાતર કૌભાંડ જે રીતે બહાર આવ્યું હતું તે બાદ જે ખેડૂતો હતા તેમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ અંગે વધુ વિગતો સાથે કામેશ ચોકસી જોડાઈ ગયા છે. જી કામેશ, જણાવશો જે પ્રકારે મુખ્ય સચિવે ચકાસણીની જાહેરાત કરી હતી, પરંતુ સાચે જો ચકાસણી થઈ હોય તો આગળ પણ આ કૌભાંડ હાથ જે રીતે પહેલા પણ કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે આ કૌભાંડ પર હવે કહી શકાય કે એક પ્રકારની રોક લાગશે? આપણને ચોક્કસ જણાવું કે જે ખેડૂતોને જે વિતરણ થતા જે ડીએસપી ખાતર જે છે તેની બેગમાં વજન ઓછું હોવાની જે ફરિયાદ સામે આવી હતી, જેને લઈને રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી હતી અને ખાતરનું વેચાણ જે છે એ શનિ રવિ એમ બે દિવસ માટે બંધ કરાવેલું હતું. એટલે સરકાર દ્વારા વજનમાં પણ જે વજન જે છે એનું ખાતરનું જે ઓછું હોવાની જે રાવ સામે આવી હતી, જેને લઈને મુકાયેલો તમામ જથ્થો પાછો ખેંચવાનું જે નક્કી કરાયું હતું, જેને લઈને જ્યાં સુધી બજારમાં નવો જથ્થો ના મુકાય ત્યાં સુધી અચોક્કસ મુદત માટે ખાતરનું વેચાણ બંધ હતું. એને લઈને હાલમાં મળતા અહેવાલ અનુસાર જયંત સિંઘે જે બે દિવસની ખાતર વજનની ચકાસણી જે હતી એની પ્રક્રિયા કરવાની જે જાહેરાત કરી હતી, જેને લઈને આજથી ફરીથી ડેપોમાં ખાતરનું વેચાણ ચાલુ કરવામાં આવે તેવા અહેવાલ અત્યારે પ્રાપ્ત થયા છે. જી, આભાર કામેશ માહિતી આપવા માટે. જીએસએફસીના ડીએપી ખાતરનું જે રીતે કૌભાંડ બહાર આવ્યું હતું તે બાદ હવે ફરીથી ખાતરનું વેચાણ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ શરૂ કરાશે.